नमस्ते विद्यार्थी मित्रों, श्री सरस्वती शिशु विद्यालय कुकरवाड़ा, विषय गणित गम्मत, धोरण 5, प्रकरण नंबर 12, स्मार्ट चार्ट्स। मित्रों, तमे चार्ट्स तो जोया ज हशे, परंतु आपणे स्मार्ट चार्ट्स नी वात करवानी छे, तो तेनो आपणे अभ्यास करीशुं। पार्ट 1। ची ची म्याव म्याव। यामिनीए प्राणियों अने पक्षीओ पर प्रोजेक्ट कार्य कर्युं। तेने तेना वर्गना प्रत्येक विद्यार्थी ने तेने गमता पालतू प्राणी विषे पूछ्यू। तेने दरेकना उत्तरनी नोंध माटे आवृत्ति चिन्हनो उपयोग कर्यो। उदाहरण तरीके, जो कोई विद्यार्थीए बिलाड़ी कह्यू होय तो तेने कोष्टकना चार्टमां बिलाड़ीनी सामे एक रेखा एटले के ऊभी रेखा खेंची। जो कोई बीजो विद्यार्थी फरीथी बिलाड़ी बोले तो तेमां ऊभानी बाजूमां आडी लीटी उमेरी, आथी एटले के बे बिलाड़ीओ अने एम थाय तो आ प्रमाणे थई जाय, बराबर। एटले के 5 बिलाड़ीओ ते ए आ प्रमाणे बने। हवे बधामां 24 विद्यार्थीओए तेमना पालतू प्राणी अने बिलाड़ी कह्युं, 24 प्राणीओए। तो यामिनीने आ कोष्टक पूर्ण करवामां मदद करो। मित्रों, आपणे विचारीए कि एक प्राण होय बिलाड़ी तो आम एक लीटू, बीजी होय तो एमां ने एमां बीजू, त्रीजी होय तो शुं करीशुं मित्रों, आम त्रीजू, अने 4 होय तो आम, अने 5मी होय तो आम। एटले आ 5નું એક બોક્સ થઈ ગયું, એટલે આપણે ગણતરી કરવાની જરૂર પડે નહીં। જો આપણે ગણવું છે 24 તો કેવી રીતે કરીશું? 5 ને 5 10, ને 5 15, ને 5 20, 20 પછી 21 22 23 ને 24 થઈ ગઈ સંખ્યા। હા, હવે ચાલો કૂતરાનું ગણીએ તો 5 10 15 20 25 30, 30 ને 2 32, એટલે કૂતરાનો જવાબ આવે છે 32 સંખ્યા। ત્યાર પછી સસલાની વાત કરીએ તો મિત્રો કેટલું થશે? 10, રાઈટ। હવે ગાયની વાત કરીએ તો ગાય કેટલી છે? તો ગાય 20 ને 2 22 છે। ત્યાર પછી પોપટની વાત કરીએ તો પોપટ એ કેટલા છે? 5 તો છે જ, એના પછી તો 5 ને ઉપર 3 છે, તો 5 ને 3 8 છે પોપટ। પછી બકરીની વાત કરીએ તો બકરી તો 5 6 20 છે। ખિસકોલીની વાત કરીએ તો 5 3 15 છે। હવે એ બધાનો સરવાળો કરવાનો થશે મિત્રો પછી। હવે કોષ્ટકમાં આવૃત્તિ ચિહ્નો જુઓ અને દરેક પ્રાણીની સામે મળતી કુલ સંખ્યા લખો। આપણે લખી, હવે યામિનીએ કુલ કેટલા વિદ્યાર્થીઓ સાથે વાત કરી? તો જેટલા વિદ્યાર્થીઓ હતા એટલા વિદ્યાર્થીઓ, આપણે આ સંખ્યા ગણી લઈએ તો કેટલા વિદ્યાર્થીઓ સાથે વાત કરી કહી શકીએ? તો આ બધાનો સરવાળો 131 આવે છે, તો એને 131 વિદ્યાર્થીઓ સાથે વાત કરી, બરાબર મિત્રો। હવે આ કોષ્ટકમાં સૌથી વધુ ગમતું હોય તેવું પ્રાણી કયું છે બધાને? તો કૂતરો। કેમ? કેમકે કૂતરાની સંખ્યા 32 છે, એટલે સૌથી વધારે ગમતું હોય તેવું પ્રાણી કયું છે? કૂતરો। અને સૌથી ઓછું ગમતું હોય એવું પોપટ બતાવ્યું છે, બરાબર। હવે તમને કયું પાલતું પ્રાણી રાખવું ગમે છે? કૂતરો। તો તમે તેનું નામ શું પાડશો? ટાઈગર, ટોમી કે શું પાડશો? અને બીજા કયા પ્રાણીઓ ઘરમાં રાખી શકાય? તો બીજા પ્રાણીઓમાં માકડું કોઈક રાખી શકે, આપણે તો નથી રાખતા, પોપટ રાખી શકાય, કાચબો છે, બિલાડી છે, કબૂતર છે, આ બધું ઘરમાં રાખી શકાય। રસ્તા પર આવૃત્તિ ચિહ્નો બનાવો। હવે સુમિતાએ અડધા કલાક સુધી રસ્તાની એક બાજુએ ઊભા રહીને રસ્તા પરથી પસાર થતા વાહનોની સંખ્યા ગણી। તેને દરેક વાહન માટે આવૃત્તિ ચિહ્ન બનાવ્યું, જે આપણે અગાઉ શીખ્યા તે પ્રમાણે। તેને દરેક પ્રકારના વાહનોની ગણતરી ઝડપથી કરવામાં મદદ મળી। મિત્રો, તમારી પાસે પુસ્તક હોય તો તમે પુસ્તકમાં આખું ચિત્ર જોઈ શકો છો। આ સુમિતા છે, સુમિતા વાહનોને ગણે છે અને પછી તેની આવૃત્તિ બનાવે છે, તો આપણે તેની આવૃત્તિ જોઈએ। મિત્રો, સુનિતાએ સાયકલ એ કેટલી બનાવી છે, કેટલે એને જોઈ? તો સુમિતાએ સાયકલ 5 10 15 20 25 ને ઉપર કેટલી છે? 3, એટલે 28 સાયકલ્સ જોઈ। કાર તો 10 અને 2 12, પછી રિક્ષા તો 15 ને 16 17 18 18 રિક્ષાઓ જોઈ, પછી બસ 15, પછી પેડલ રિક્ષા 20 ને 4 24,
त्यार पछी खटारो तो 5 अने 1 6 खटारा जोया। हवे दरेक प्रकारना वाहनोनी संख्या कोष्टकमां तो लखी, परंतु सुनीताए अर्धा कलाकमां रस्ता पर कुल केटला वाहनो जोया? तो मित्रों अर्धा कलाकनी वात करीए तो आ बधानो सरवाळो करी नाखो तो कुल वाहनो 103 वाहनो एने जोया, तो 103 वाहनो जोया। त्यार पछी खटारानी संख्या करता रिक्षानी संख्या 3 गणी छे, साचू छे? चलो तो खटारानी संख्या छे 6, रिक्षानी छे 18, तो 6 नो गणियो 3 आवे त्यां सुधी बोलीए तो जो 3 गणी थती होय तो ए जवाब ए थाय, तो 6 तरी 18, तो हा 3 गणी छे एटले 3 × 3 × 3 એટલે 6 તરી 18, અથવા 3 × 6 = 18, એટલે કે હા તે સાચું છે, બરાબર। હવે બીજા 7 ખટારા તથા 2 બસ માટે આકૃતિ ચિહ્ન મૂકો। તો 7 ખટારા માટે મૂકવું હોય એના સિવાય તો 7 ખટારા માટે આપણે મૂકી શકીએ તો 5 નું કામ બનાવી દેવાનું છે આપણે સિમ્પલ, અને 6 અને 7 અને પછી છે 2 બસ, તો 2 બસ માટે તો 1 અને 2 થઈ ગઈ તમારું આવૃત્તિ, બરાબર મિત્રો। હવે જાતે કરો મિત્રો, તમારી સોસાયટીનો એક આંટો લગાવો, તેમાં તમે કેટલા વિવિધ પ્રકારના વૃક્ષો જોયા તે શોધી કાઢો। શું તમે તેમના નામ જાણો છો? જેમ કે લીમડો, પીપળો, આસોપાલવ, વડ, આંબો, આંબલી વગેરે। વિવિધ પ્રકારના વૃક્ષોની સંખ્યા નોંધવા માટે તમે આકૃતિ ચિહ્નનો ઉપયોગ કરી શકો છો મિત્રો। આ પ્રમાણે તમારે આકૃતિ ચિત્ર દોરવાનું થાય। મદદગાર હાથ। પર્યાવરણના તાસમાં શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું કે તેઓ તેમના માતા પિતાને ઘરના કોઈ કામમાં મદદ કરે છે, તો તેના વિવિધ ઉત્તરો મળ્યા। વિદ્યાર્થીઓએ તેઓ જે કામમાં માતા પિતાને મદદ કરતા હતા તે કામના નામ લખ્યા। શિક્ષકે ઉત્તરોને એકઠા કરીને કોષ્ટક બનાવ્યું, એટલે કે ભેગા કર્યા અને તેનું એક કોષ્ટક બનાવ્યું। તો ઘરના કામમાં મદદ, તો બાળકોની સંખ્યા, તો એવી રીતે દરેકની સંખ્યાનું કોષ્ટક બનાવ્યું। તો ઘરના કામમાં મહત્તમ મદદ, તો વધારે મદદ કેટલા બાળકો કરે છે? તો 47 એટલે કે 47, વાસણ સાફ કરવામાં 15 વિદ્યાર્થીઓ, કપડાં ધોવામાં 3 વિદ્યાર્થીઓ, ખાવાનું બનાવવું અને પીરસવું એમાં 25 વિદ્યાર્થીઓ, ઘરની સફાઈમાં 10 વિદ્યાર્થીઓ અને માતા પિતાને મદદ કરતા વિદ્યાર્થીઓ કુલ, એટલે આ બધું છે માતા પિતાને મદદ કરતા વિદ્યાર્થીઓ છે, તો કુલ સંખ્યા 100 થઈ, તો 100 વિદ્યાર્થીઓ ક્લાસમાં હતા, બરાબર મિત્રો। તો હવે કોષ્ટકમાં આપેલી સંખ્યાને બતાવવા માટે વર્તુળ આલેખમાં પાઈ ચાર્ટ આપણે ભરવાનો છે। તો મિત્રો આ કોષ્ટક છે તેના આધારે આપણે અહીંયા પાઈ ચાર્ટ ભરવાનો રહેશે। તમારી પાસે પુસ્તક હોય તો તમે સરસ મજાના કલરોવાળો પાઈ ચાર્ટ વર્તુળ આલેખ જોઈ શકો છો। તેમાં લખ્યું છે કે ઘરની સફાઈ એટલે 10%। મિત્રો અહીં આપણે સૌથી પહેલાં એ કામ કરીશું કે કુલ 5 કલરોથી અલગ અલગ ખાના આપેલા છે, બરાબર। હવે સૌથી વધારે સંખ્યા છે બજારે જવું, તો 47 વિદ્યાર્થીઓ, તો આપણે સૌ પ્રથમ 47 વિદ્યાર્થીઓનું બજારે જવું એવું લખીશું કે બજારે જવું 47 વિદ્યાર્થીઓ, રાઈટ। હવે વાત કરીએ અડધો અડધ, અડધાના અડધા, તો 25 વિદ્યાર્થીઓ છે ખાવાનું બનાવવું અને પીરસવું, તો આપણે એ લખીશું ખાવાનું બનાવવું અને પીરસવું 25 વિદ્યાર્થીઓ, બરાબર। ત્યાર પછી એનાથી અડધા એટલે કે ઓછી સંખ્યા, તો 15 વાસણ સાફ કરવા, પંદર વિદ્યાર્થીઓ, બરાબર મિત્રો। હવે રહી ગયા 3 વિદ્યાર્થીઓ, તો કપડાં ધોવા, તો આપણે અહીંયા નીચે લખીશું કેમ કે જગ્યા નથી, કપડાં ધોવા એમાં 3 વિદ્યાર્થીઓ કપડાં ધોવાનું કામ કરે છે, બરાબર। તો આ થયો આપણો પાઈ ચાર્ટ। હવે જુઓ અને શોધી કાઢો તો ખાવાનું બનાવવા અને પીરસવામાં મદદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા। તો મિત્રો ખાવાનું બનાવવું અને પીરસવામાં કુલ વિદ્યાર્થીઓ છે કેટલા? 100, એના
चौथा भागना विद्यार्थी मदद करे छे। तो अँ ऑप्शन है तीजा भागना अर्धा भागना के चौथा भागना, तो कुल विद्यार्थी चौथो भाग एटले 25 × 100 थाय छे। तो पच्चीस छे ए खावानुं बनाव्या अने पीरसवामां भाग ले छे। मित्रों हवे महावरो नेक्स्ट विडियो में जोईए।